गुजरात प्रदेश भारतीय जनता पार्टी के अध्यक्ष श्री आर सी फड्डू, भाई श्री गोवर्धन भाई झड़पिया, मंच पर विराजमान सर्वे महानुभावो अने सौ साथियों, व्यक्तिना जीवन में समाज ना जीवन में राष्ट्र ना जीवन में अनेक प्रकार की घटनाओं आकार लेती होय छे, अनेक वळाक आवता होय छे, अनेक उतार चढ़ाव आता होय छे। હું જયારે સંઘનું કામ કરતો હતો ત્યારે અમારા મોરોપંજી પિંગળે બહુ રમૂજી વાતો કરવા ટેવાયેલા હતા, પણ બહુ સટીક વાત કરતા, અને એમનું એક ઉદાહરણ મને આજે અહીંયા બહુ સુસંગત લાગે છે કહેવાનું। એક વાર એક ગામડાનો માનજી પગે ચાલતો ચાલતો બીજા કામ થતો હશે, અને આંધી પુષ્કળ આવી, અને આને બીડી પીવાની તલબ લાગી, બે ચાર વાર દિવસ એ સરકાર ભૂલવાય એટલે જતો રામ એને મો ફેર્યું, અને પછી સળગાવ્યું બીડી સળગી, અને બે ચસ્કા મારે ઘણી પાછો જે રસ્તો છે પાછું મો ફેરી ચાલવાનું, તમને લાગતું હશે તમે ગયા છો, મને લાગ્યું જ નથી તમે ગયા છો, મારો સુરતનો એક પ્રવાસ બન્યો એક જેમાં ફકીરને યાદ નાખી, અને હું આજે પણ મતલું તમે જઈને દુઃખ ક્યારે મનથી સુખી નહીં થાવો, તમને મનમાં દુઃખ થયું છે યાર ગુસ્સો હશે પણ દુઃખ એટલું જ હશે, આપણું ઘર આપણું પરિવાર, અને ક્યાંક ભાજપનું ખરાબ થયું સાંભળ્યું હોય ને ત્યારે તમને ઉજાગર થતા જશે, આ અંદર પડ્યું હોય ને ક્યાંય જાય જ નહીં, ભલે ને આપણે ગમે તેટલા કપડાં પહેરીએ, અને એ જ આપણી સાચી તાકાત છે, એ જ સાચી તાકાત છે, અને તેથી આ વજગાળાના સમયને ઘણી વાર કેટલાક કુટુંબ એવા હોય કે 12 મહિના રોટલી દાળ ભાત શાક ને હાજરી ખીચડી એવું ચાલતું હોય,
પણ કેટલાક પરિવાર એવા હોય કે મહિને બે મહિને એક વાર આખું કુટુંબ બહાર જઈને હોટલમાં ઢોસા ભાતા ખાઈ આવે. મિત્ર, આ ઘટનાને એટલી સહજ લેવી જોઈએ, એટલી સહજ. આપણું પરિવાર છે, કુટુંબ છે, અને આપણે બધા કોઈ આદર્શો માટે નીકળેલા. નરેન્દ્ર મોદીના એ આદર્શો આટલા ઊંચા છે, તમારા આદર્શો આટલા નીચે, એવું કશું નથી મિત્રો. આપણા બધાના સમાન આદર્શો છે, સમાન સપના છે, અને કોઈ આપણી છીકણી નહોતું લેતું ત્યારે પણ આપણે આટલા જ જુસ્સાથી ભારત માતાની જય કરી નીકળતા હતા. આજે આ બધું હોલ બોલ ભાડે રાખી એવી સ્થિતિ આવી ગઈ, તો પહેલા ક્યાં હતી? એટલે આખું આખું જે આપણું કામ રહ્યું છે ને મિત્રો, એનો આનંદ આ પ્રકારનો રહ્યો છે. આ ગોરધનલાલ મારા સ્કૂટર પર ખૂબ બેઠેલા છે, કેતા ત્યારે રિસ્પેક્ટ બનશે ને કામ કરતા હતા. મારી પાસે 58 વીસ નંબરનું સ્કૂટર ભોજન નંબર યાદ કરો. મિત્ર, એક સહજ પરિવાર ભાવ, આપણે એ પરિવાર ભાવથી જીવીએ. રાજકીય વ્યવસ્થાઓ બધી ચાલ્યા કરે, આવ્યા કરે, જયા કરે, તમે પણ જયારે અહીંયા સામૂહિકતાનું વાતાવરણ એક હોય છે, પણ ત્યારે તાલુકામાં જિલ્લામાં જાઓ ત્યારે આપણે એકલ લોકલ હોઈએ, અને કાર્યાલયમાં જઈએ અને કોઈ કે આવો એમ ના કે તો માથું ના લગાડતા. કારણ કે એમાં ઈરાદો એવો ના હોય, પણ ટેવ જ ના હોય. પણ પહેલા ધ્યાનમાં ન આવે, હવે ધ્યાનમાં આવે. ખરું જ્યાં આટલું બધું મને પૂછતા નથી. સહજ, જેટલી સહજતા હશે એટલો એનો આનંદ વધારે. બીજું મિત્રો, રાજકારણનો એક નિયમ છે, અને આ વાતને તો હંમેશ માટે ગાંઠે બાંધવા જેવી બાબત છે, કોઈને પણ માટે, કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે પણ ઉપયોગી છે. રાજકારણમાં ધેર ઇઝ નો ફૂલ સ્ટોપ ઇન પોલિટિક્સ. રાજકારણમાં પૂર્ણ વિરામ હોતું જ નથી દોસ્તો. અને તેથી આ નહીં તો હવે શું, એવું ક્યારે મનમાં લાવવાનું જ ના હોય મિત્રો. બધા લશ્કર લડ્યા કરે, જે કેટલી ચાલ્યા. તમે કોઈની કલ્પના કરી હતી નરસિંહમાં રાવ બિસ્તરા બોરિયા બાંધીને ઘેર જતા હતા? નરસિંહમાં રાવ ચૂંટણી નહોતા લડ્યા, બિસ્તરા બાંધીને ઘેર જતા હતા. કદાચ નિર્ભૂત થઈ ગયું, બધું કર્યું કામ, અને અચાનક સાહેબ ગાડી પાછી બન્યું, પ્રધાનમંત્રી થઈ ગયા. There is no full stop in politics. ક્યાંય પૂર્ણ વિરામ નથી. અને તેથી રાજનીતિક જીવનમાં ઉમંગ અને ઉત્સાહ સાથે સક્રિય રહેવું જોઈએ. જનતા સાથેનો નાતો એ રાજકારણની મોટા મોટી તાકાત છે. જેટલી વધારે પ્રજાલક્ષી આપણી ગતિવિધિ હોય, પ્રજામય ગતિવિધિ હોય, પ્રજાભિમુખ ગતિવિધિ હોય, પ્રજાકાજ ગતિવિધિ હોય, એટલું જાહેર જીવનમાં આપણને પ્રાણવાયુ વધારે મળે, જીવનદાન વધારે મળે. અને આપણે ગુજરાતમાં જોયું છે, નિરંતર અવિરત પ્રજામાં. અને તેથી મિત્રો, અવિરતપણે પ્રજાકીય સુખ દુઃખની સાથેનો નાતો આપણો ક્યારેય તૂટવો જોઈએ. સક્રિયતા
और बदवी हुई है, और बदवी हुई है, एक नवा उमंगल उत्साह साथ बदवी हुई है, एना परिणाम पड़े। હું અનુભવથી શીખ્યો છું મિત્રો કે રાજકારણની સૌથી મોટામાં મોટી કોઈ જો તાકાત હોય તો તાકાત ધૈર્ય છે। ધૈર્યથી મોટી કોઈ તાકાત રાજકારણમાં નહીં, જેની પાસે ધૈર્ય છે એને કોઈ તાકાત પરાસ્ત નથી કરી શકતી, અંદર નહીં કે બહાર નહીં। અને તેથી મિત્રો ધૈર્ય ગુમાવ્યા વગર, ખૂબ ધૈર્ય સાથે આપણે આપણા કામને કરીએ, એક નવા આનંદનો ઉમંગ સાથે કરીએ। લોકસભાની ચૂંટણી આપણી સામે છે, સમગ્ર દેશમાં જાહેર જીવનમાં હું વર્ષોથી છું, સંગઠનનું કામ મેં સમગ્ર દેશમાં કરી રહ્યું છે। કદાચ બહુ ઓછા રાજકારણીઓ હશે કે જેને હિન્દુસ્તાનના 400 કરતા વધારે જિલ્લાઓમાં રાતવાસો કરવાનો અવસર મળ્યો હોય, કદાચ બીજા કોઈ અસર એવું જ માનું। હું એવો વ્યક્તિ છું જેને આ દેશના 400 કરતા વધારે જિલ્લાઓમાં રાતવાસો કરવાનો મોકો મળ્યો છે, અને એટલા કારણે મને જે જિલ્લાની રજની સમજણ પડે છે, અને મારા એક વિશાળ વ્યાપક અનુભવના આધારે કહું છું, કઈક એક ગજબ ચૂંટણી છે મિત્રો। ભૂતકાળની કોઈ પણ ચૂંટણીને અને આને મેળ ન પડે। દાખલા તરીકે કોઈક માણસ ખૂબ બીમાર રહેતો હોય અને ખાટલામાં જ પણ બેસાડવું ઉઠાડવું હોય તો કોઈની મદદ લેવી પડતી હોય, પણ અચાનક કોઈ આફત આવી જાય તો ત્યાંથી એનામાં શક્તિ આવે છે, એકદમ ઉભો થઈને ભાગે જ ના ભાગે, જાન બચાવવા માટે દોડે જ ના દોડે, દોડે પછી કોઈ એને પૂછે ભાઈ તમે મહિનાથી તો ઉઠતા નહોતા, કોઈ ટેકા લીધા અને ચાલતા નહોતા, આ કેવી રીતે જો કે ભાઈ મને સમજણ પર થઈ ગયું, આ ચૂંટણી એવી છે, તમે હિસાબ કિતાબ કરો કે તમારી પહેલા 2 હતી, પછી 89 થઈ, પછી 82 થઈ, પછી 116 થઈ, આ કશો હિસાબ કિતાબ છે નહીં સાહેબ, દેશ ડૂબી રહ્યો છે, જનતા જનાર્દન દોડવા માંડી છે, દેશની જનતાએ નક્કી કરી લીધું છે આવી ચૂંટણી મિત્રો, રહે શબ્દ રહે એવું ઇલેક્શન છે। કેટલા પોલિટિકલ પંડિતો હિસાબ કિતાબ લગાવે છે, આમ હોય તો આમ થાય, આમ હોય તો આમ થાય, આમ હોય તો બધું 0.1% આમ, 9.2% આમ, બધું એ બધા કર્યા કરતા હોય। ચૂંટણીમાં ગણિતનું મહત્વ છે જ, એમાં ના નહીં, પણ આ ચૂંટણી એવી છે કે જેમાં એરિથમેટિક નથી, કેમેસ્ટ્રી છે, આ ચૂંટણી કેમેસ્ટ્રી છે, એક અદ્ભુત પ્રકારનું સંયોજન છે। આપણો બધાનો અનુભવ છે, આટલા આપણા બધા તો ઘડાયેલા કાર્યકર્તાઓ છે, એક ખૂણામાંથી બૂમ મારે કોઈ સાપ આવ્યો તો શું થાય, મિત્રો કોઈ સભા હોય ગાય એમ બોલે કોઈ તો 2000 સભા વિખાઈ જાય છે કે નહીં। મારા જીવનની ઐતિહાસિક ઘટના છે મિત્રો, 27 ઓક્ટોબર હું પટનાની અંદર રેલી કરતો હતો, અપરંપાર ભીડ હતી, લાખો લોકો હતા, અને વારાફરતી બોમ્બ ધડાકા હતા, અને એ બોમ્બ ધડાકામાં લોકો લોહી લુહાણ હોય, ઘાયલ લોકોને લોકો લઈને દોડતા હોય અને સભા ચાલતી હોય,
કાંઈ પણ કોઈ પણ સમાજ જીવન ની અંદર આવી ઘટના ઇમ્પોસિબલ છે, નહીં તો સફળ વિખાઈ જાય. એનો અર્થ એ કર્યો કે સમાજ જીવને કેટલો મક્કમ નિર્ધાર કર્યો, અને કે એટલા લાખો લોકો કે ભાજપના કાર્યકર્તા ના હોય ભાઈ પ્રજા, એ સંકેત આપે છે કે આ દેશે ક્યારે ન કલ્પ્યું હોય, ક્યારે ન વિચાર્યું હોય, ક્યારે ન અનુમાન્યું હોય એવું જનમાનસ તૈયાર થયું છે. નહીં તો ગાય આવે એમ પણ સભા ના તૂટી જાય. મને કહેજો સાહેબ, અહીંયા સાત સાત બોમ્બ ધડાકા થાય એ દિવસે અમુક અત્યારે તમારી જોડે પટનામાં સાત સાત ધડાકા થાય, અને ક્યાંય કોઈ ભીતી નહીં, ગભરાટ નહીં. અને ખબર પડે કા ગયો એને એમ્બ્યુલન્સ બેસાડી બધામાં ભરાઈ જાય. નત્ર મારા માટે આખો પ્રસંગ હું જીવનભર ને ભૂલી શકું, પણ એને રાજકીય તમાવડામાં હું જોઉં તો માનો કે ભાઈ કઈ કઈ સમાજ જીવન ની અંદર ઈશ્વરનું એક રૂપ હોય છે સમાજ, અને એને કોઈ નિર્ધાર કરેલો હોય એવું સ્પષ્ટ દેખાય છે. બાકી તો ચૂંટણી એ ચૂંટણી છે. ડૂબતો શું ન કરતો, જે લોકો શું નહીં કરે કે ભાઈ કેવું કઠિન છે મિત્રો, જેટલા પણ હથકંડા છે બધા જ ઉપયોગ કરશે. કદાચ અત્યાર સુધીની કોઈ ચૂંટણીમાં નહીં કર્યા હોય એવાય કરશે, પરંતુ આ બધાની વચ્ચે આ દેશ વિજય થશે નિશ્ચિત છે. એક વાર સાહેબ હિન્દીમાં બોલો, દેશ માટે આ તો આ ટીવી વાળા ગુજરાતી ટ્રાન્સલેશન કરશે. ત્યારે એક અમારા પ્રચારક પાછા ગયા હતા, મારા સાથી પ્રચારક, અને એમને પછી ત્યાં વિભાગ કાર્યવાહ બનાવવાનું નક્કી કર્યું. વિભાગ કાર્યવાહ તરીકે કામ કરશે, અને એ વખતે હું સંભાળું બધું કામ જોતો, એટલે અમદાવાદ થી છે ઉમરગામ સુધી આખું બધું દક્ષિણનું. એટલે મેં સૂચના મોકલી કે આપણે જે નવા વિભાગ કરવા નક્કી કર્યા છે એમને હું લઈને આવવાનો છું, બધાનો પરિચય કરાવવાનો છું. એટલે વાતાવરણ કોણ નવા વિભાગ કરવા આવે છે, કોણ છે વિભાગ કરવા, જેઓ અમને બે જણ ને જોયા એટલે કે આપણા બધું જ ભાઈ છે. પેલા એમ લાગતું હતું કે નવા વિભાગ કાર્યવાળા નરેન્દ્રભાઈ આવવાના છે, લઈ પરિચય કરવા જે અંદર ક્યાં આવે, આ તો આપણા બધું કોઈ છે, તમારા માટે પણ આ છે, હા તો આપણા નરેન્દ્રભાઈ દુનિયા માટે એ નેતા અને પ્રધાનમંત્રી નીકળું ફલાણો દોસ્તો, હું તમારે માટે શેતરજી પર સાથે બેઠેલો સાથી રાખું. એક ભાવ, એક ભૂમિકા, એ જ આપણને બધાને કામ કરવાનો આનંદ આપશે. હું ખૂબ હૃદયથી મિત્રો આવકારું છું તમને, અને ખૂબ પ્રેમથી આપણે બધા માં ભારતીની ઉત્તમમાં ઉત્તમ સેવા કરીએ, ખૂબ શક્તિ લગાવીએ, અને ખૂબ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરીએ, અને સમાજનું કલ્યાણ કરવામાં કઈ કામ પાછી પાણી ન કરીએ. મારી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ છે.
જય જય ગુજરાત.